જય હિન્દ મિત્રો હું મનીષ સિંધી સ્વાગત કરું છું આપણા બધાની કરીએ સૌથી અગત્યના સમાચાર આજના દિવસે આપણે આવ્યા છે કે આજના દિવસે જ એટલે કે આજે આપણો જે કોમનવેલ્થ ગેમ્સની અંદર સૌ સારા સમાચાર આવ્યા છે શૂટર હિના સિંધુએ ભારતને અગિયારમો ગોલ્ડ મેડલ અપાવ્યો છે ફ્રેન્ડ્સ એ એમની ઇવેન્ટ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કન્ફ્યુઝ ન થતા પચીસ મીટર પિસ્તોલ ઇવેન્ટની અંદર આજે એમણે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે એના પહેલાં ગઈકાલની વાત કરીએ તો દસ મીટર એર પિસ્તોલની અંદર યાદ રાખજો પેલું પચીસ મીટરમાં ગોલ્ડ અને દસ મીટરની અંદર સિલ્વર મેડલ અપાવ્યો છે અને દસ મીટરની અંદર ગોલ્ડ કોણે પ્રાપ્ત કર્યો હતો તો મનુ ભાંકર ઇન્ડિયાને જ પ્રાપ્ત થયો છે એ પણ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું છે તો ખ્યાલ આવી રાખજો પચીસ મીટરમાં હિના સિંધુએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે દસ મીટરની અંદર એમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે નેક્સ્ટ વાત કરીશું બેડમિન્ટનની જે મિક્સ ટીમ હતી ફ્રેન્ડ્સ બેડમિન્ટનની જે મિક્સ ટીમ જે છે એની અંદર ભારતે મલેશિયાને હરાવીને ત્રણ એકથી માત આપીને ભારતને એક ગો ભારતે એટલે ભારતની જે બેડમિન્ટનની મિક્સ ટીમ હતી એણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એટલી વસ્તુ પણ ખાસ યાદ રાખજો જીતુ રાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે દસ મીટર પુરુષોની દસ મીટર પુરુષોની એર પિસ્તોલમાં જીતુ રાયે ભારત માટે સુવર્ણ પદક હાંસિલ કર્યો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો તો ખાસ યાદ રાખજો એમને જીતુરાય રાય મેડલ રાય નામ આપવામાં આવ્યું છે એમને અહીંયા ટાઇટલ તો કોમનવેલ્થ ગેમ્સની બે હજાર અઢારની અંદર ગોલ્ડ મેડલ બે હજાર ચૌદનો જે કોમનવેલ્થ હતો એની અંદર પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને વર્લ્ડ ચેમ્પિયનશિપ બે હજાર ચૌદ એમાં તેમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલો છે તો આટલી એક્સ્ટ્રા ડિટેલ ખાસ યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ હરમિત દેસાઈજી જે ગુજરાતના શક્તિદૂત પ્લેયર છે એમની જે ટેબલ ટેનિસની ટીમ છે એમણે પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે યાદ રાખજો ટેબલ ટેનિસની ટીમની અંદર હર્મિત દેસાઈ હતા આપણા ગુજરાતના પ્લેયર એ ટેબલ ટેનિસની ટીમે પણ ભારતની ટેબલ ટેબલ ટેનિસની ટીમે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને કોને હરાવ્યા તો નાઇજીરિયાને હરાવીને પ્રાપ્ત કર્યો છે એ વસ્તુ પણ ખાસ યાદ રાખજો ત્યારબાદ દસ મીટર એર પિસ્તોલ પુરુષો પુરુષ ભાગની વાત કરીએ તો ગોલ્ડ મેડલ તો જીતુરાએ પ્રાપ્ત કર્યો હતો તો ઓમ મિથારવાલે બ્રોન્જ એટલે કે કાંસ્ય કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે એ પણ ખાસ યાદ રાખજો વેઇટ લિફ્ટિંગમાં પ્રદીપસિંગનું નામ યાદ રાખજો જેમણે એકસો પચાસ કે એકસો પાંચ કિલોગ્રામની કેટેગરીમાં રજત પદક એટલે કે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે હર્મિત દેસાઈના કેટલાક રેકોર્ડ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ હર્મિત દેસાઈ વિશેની કેટલીક ઇમ્પોર્ટન્ટ ડિટેલ હું તમને જણાવી દઉં છું એને ખાસ યાદ રાખજો બેંગકોંગ ખાતે યોજાયેલી જે એશિયન જુનિયર ચેમ્પિયનશિપ છે એમાં તેમણે દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો એ પણ ખાસ યાદ રાખજો બે હજાર ચૌદમાં કતાર ઓપન વર્લ્ડ ટુર પ્લેટિનમ સિરીઝની ફાઈનલમાં પહોંચનારા એકમાત્ર ભારતીય તે અને ટ્રેનિંગ કઈ જગ્યાએ લીધી હતી કોમનવેલ્થના જવાબ પહેલા તો અજમેરની પેટ્રોલિયમ પેટ્રોલિયમ સ્પોર્ટ પ્રમોશન બોર્ડ એકેડમીમાં એમણે ટ્રેનિંગ લીધી છે મેહુલી ઘોષ એમનું નામ પણ ખાસ યાદ રાખજો રાઇફલ સ્પર્ધાની વાત છે દસ મીટર એર રાઇફલ સ્પર્ધામાં મહિલા વિભાગની જે સ્પર્ધા છે એમાં બ્રોન્ઝ મેડલ એટલે કે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે હવે આવા જે ડિટેલ આપણે કોમનવેલ્થ જોઈ રહ્યા છે તો સાથે સાથે આપણે જે સિનિયર નેશનલ આર્ચરી ચેમ્પિયનશિપ જેનું આયોજન પુણે ખાતે થયું ફ્રેન્ડ્સ એમાં આપણે જે ગુજરાતની જે સિનિયર આર્ચરી ટીમ જે છે એણે ગોલ્ડન ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે યાદ રાખજો સુવર્ણ પદક પ્રાપ્ત કર્યો છે કે તો ખાસ યાદ રાખજો ઇવેન્ટનું નામ શું થયું ઇન્ડિયા રાઉન્ડ વુમેન્સ ટીમ ત્યારબાદ વાત કરીશું મનુ ભાંકરજી જેમણે દસ મીટર એર પિસ્તોલની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો ફ્રેન્ડ તો કેટલાક એમની સાથે જોડાયેલા કેટલાક તથ્યો પણ જોડી લઈએ રાખજો કે કોમનવેલ્થમાં ગોલ્ડ જીતનારી ભારતની સૌથી નાની વયની શૂટરનું નામ પૂછવામાં આવે તો શું લખીશું મનુ ભાંકર લખીશું નવેમ્બર બે હજાર સત્તરમાં એશિયન યુથ ચેમ્પિયનશીપમાં એમણે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો ફેબ્રુઆરી બે હજાર અઢાર સિનિયર વર્લ્ડ કપની ફેબ્રુઆરીની અંદર આપણને ખબર સિનિયર વર્લ્ડ કપ જે યોજાયો હતો શૂટિંગનો એમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો માર્ચ બે હજાર અઢાર જે જુનિયર વર્લ્ડ કપ જે સિડની ખાતે ઓસ્ટ્રેલિયા યોજાયો હતો ત્યાં પણ એમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને એપ્રિલ બે હજાર અઢાર એટલે કે કોમનવેલ્થ ગેમ્સની અંદર પણ એમણે દસ મીટરની સ્પર્ધાની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આ સાથે એમણે ટીમ ઇવેન્ટમાં કેટલા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે ટોટલ વાત કરીએ તો એક વર્ષની અંદર સાત થી વધારે મેડલ એ જીતી ચૂક્યા છે અને અત્યારે એમની ઉંમર માત્ર સોળ વર્ષની છે હવે વાત કરીએ કે જીતુ રાય તો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો પણ એ જ સ્પર્ધાની અંદર કાંસ્ય પદક રવિ દસ મીટર એર રાઇફલ અહીંયા રાઇફલની વાત છે ફ્રેન્ડ્સ પેલી પિસ્તોલ હતી ફ્રેન્ડ્સ તો અહીંયા ખાસ મિક્સ મેચ ના થાય એ પણ ખાસ યાદ રાખજો તો રવિકુમારજીએ દસ મીટર એર રાઇફલની અંદર કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે ભારત માટે ફ્રેન્ડ્સ અને વિકાસ ઠાકુરજી એમનું નામ પણ યાદ રાખજો ચોરાણું કિલોગ્રામ કેટેગરીની અંદર એમણે કાંસ્ય પદક પ્રાપ્ત કર્યો છે ભારત માટે કોમનવેલ્થ ગેમ્સની અંદર મહિલા બેડમિન્ટન ટીમે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે યાદ રાખજો કોમનવેલ્થ ગેમ્સની અંદર મહિલા બેડમિન્ટન ટીમે પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો છે મહિલા ટેબલિ ટેનિસ ટીમની વાત કરીએ તો એમણે પણ સિંગાપુરને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે એ પણ આપણે જોયેલું છે ફ્રેન્ડ્સ હવે વાત કરીએ કે યુપીએસસીના મેમ્બર મેમ્બર ઓફ યુપીએસસીના શપથ લીધા છે કોણે શ્રીમતી એમ સત્યાવતી સત્યાવધિ શ્રીમતી એમ સત્યાવધિ જે છે એ મેમ્બર ઓફ યુપીએસસી યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એના મેમ્બર તરીકે એમણે શપથ લીધા ગોપનીયતાના સેક્રેસીના શપથ લીધા છે ફ્રેન્ડ્સ અને એમને શપત કોણ લેવડાવી લેવડાવ્યું છે તો યુપીએસસીના ચેરમેન તો ખાસ યાદ રાખી લેજો યુપીએસસીના ચેરમેન કોણ છે વિનય મિત્તલજી એમને શપથ લેવડાવ્યા છે યાદ રાખજો કોઈ પણ યુપીએસસી મેમ્બર હોય એમને શપથ લેવડાવવાનું કામ કોણ કરે છે યુપીએસસીના ચેરમેન કરે છે યુપીએસસીના ચેરમેન કોણ છે તો વિનય મિત્તલજી છે તો એ પણ ખાસ યાદ રાખજો અને એમ સત્યાવૈ એ જે છે ઓગણીસો બ્યાસી બેચના આઈ ઓફિસર છે એ પણ ખાસ ડિટેલ યાદ રાખજો ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આ હતા આજના દિવસના કેટલાક અગત્યના કરંટ અફેર્સ આજે સમય ઓછો હોવાના કારણે હું વધારે ડિટેલ એડ નથી કરી શક્યો ફ્રેન્ડ્સ બટ સમયના અભાવે થોડું ડિટેલમાં ઓછું કવર કરીશું જેવો મને સમય મળતો થઈ જશે ફ્રેન્ડ્સ તો હું વધારે વધારે ડિટેલ તમારા માટે કવર કરતો રહીશ અને બીજી એક વસ્તુ ખાસ મારે કહેવાની છે ફ્રેન્ડ્સ કે ઘણા સામ ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે તમારા જો પ્રતિભાવો જે છે કોમેન્ટ બોક્સમાં બહુ ઓછા આવે છે ફ્રેન્ડ્સ તમારા પ્રતિભાઓથી જ મને ખબર પડશે કે મારે કરંટ અફેર્સની જે સિરીઝ જે છે ડેલી કરંટ અફેર્સની સિરીઝ મારે ચાલુ રાખવી કે ન રાખવી કાં તો પછી એને આપણે વીકલી પર લઈ જઈએ ફ્રેન્ડ્સ તો વીકલીમાં હું ડાયરેક્ટલી પછી એમસીક્યુ બનાવી દઉં અને એમસીક્યુના આધારે તમે એમાંથી પછી કરંટ અફેર્સ કવર કરી લો જો એવું કરવું હોય તો પણ મને જણાવજો જો ચાલુ રાખવું હોય તો